નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડિયોમાં આપણે આઈ ખેડૂત પોર્ટલ પરની ખેતીવાડીની વિવિધ યોજનાઓ વિશેની વિગતવાર માહિતી મેળવીશું. તો વિડિયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી ઉપયોગી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આમ તો ઘણા બધા સમય થયા રાહ જોવાથી. જો કોઈ યોજના હોય તો ખેતીવાડીની લગતીની યોજનાઓની રાહ જોવાઈ રહી હતી, કેમ કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર શરૂઆતમાં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયું, અને ત્યારબાદ થોડા સમય બાદ જે પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓ છે તેના માટે પણ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલું હતું. અને એવામાં ખેડૂતોની ઘણી બધી કોમેન્ટ આવતી હતી કે સર, જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી ખાતાની યોજનાઓ છે તેના માટે ક્યારે ફોર્મ ભરાશે. તો ખેડૂત મિત્રોની આતુરતાનો અંત આવી ગયો છે અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી ખાતાને લગતી વિવિધ યોજનાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થનાર છે. તો મિત્રો, ક્યારે ફોર્મ ભરવાનું શરૂ થશે અને કઈ કઈ યોજનાઓ માટે ફોર્મ ભરાશે તેના વિશે જે પ્રેસ નોટ આવેલી છે તેના વિશે વિગતવાર માહિતી મેળવીએ. તો મિત્રો, ખેતીવાડી ખાતાની યોજનાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરાવવાના જે કંઈ ન્યૂઝ આવેલ છે તેના વિશે વિગતવાર માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. જી હા મિત્રો, ખેડૂતો માટે ખુશખબર, ખેતીવાડીને લગતી વિવિધ યોજનાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ, અને આ યોજનાઓમાં વહેલા તે પહેલાંના ધોરણે સહાય મળવાપાત્ર થશે. તો યોજનાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને ખેતીવાડી ખાતાની યોજના માટે ફોર્મ ક્યારથી શરૂ થશે તેના વિશે સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, અહીંયા આપણે પ્રેસ નોટ જોઈ લઈએ. તો આ પ્રમાણેની પ્રેસ નોટ આવેલી છે કે આઈ ખેડૂત પોર્ટલ પર ખેત ઓજારો, સાધનો, ટ્રેક્ટર, પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન, માલવાહક વાહન, ફાર્મ મશીનરી બેંક અને હાઈટેક હાઈ પ્રોડક્ટિવિટી ઇક્વિપમેન્ટ હબ જેવા ઘટકો માટે ઓનલાઈન અરજીઓ માટે આગામી 5 જૂનથી આઈ ખેડૂત પોર્ટલ શરૂ. તો આમ મિત્રો, જે આ અલગ અલગ ખેત ઓજારો છે, જે અલગ અલગ મશીનરી છે તેના માટે 5 જૂનથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થનાર છે. તો ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે આસાનીથી મળી રહે તે હેતુસર આઈ ખેડૂત .gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલું છે. તો આ આપણે સૌ જાણીએ છીએ કે ખેડૂતો ઘર આંગણે જ વિવિધ યોજનાઓનો લાભ મેળવી શકે તેના માટે ખેતીવાડી ખાતા દ્વારા એ આઈ ખેડૂત .gujarat.gov.in એટલે કે આઈ ખેડૂત પોર્ટલ છે તે શરૂ કરવામાં આવેલું છે. અને આ પોર્ટલ મારફતે સને 2023-24 માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે. રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની આઈ ખેડૂત પોર્ટલ પર ખેત ઓજારો, સાધનો, ટ્રેક્ટર, પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન, માલવાહક વાહન, ફાર્મ મશીનરી બેંક અને હાઈટેક હાઈ પ્રોડક્ટિવિટી ઇક્વિપમેન્ટ હબ જેવા ઘટકો માટે મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારશ્રીએ સને 2023-24 માટે આઈ ખેડૂત પોર્ટલ તારીખ 5/6/2023ના રોજ સવારે 10:30 કલાકથી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવશે. તો મિત્રો, આમ જે વર્ષ 2023-24 માટે અલગ અલગ જે ઘટકો છે તેના માટે તારીખ 5/6/2023 એટલે કે આવતીકાલથી 10:30 કલાકે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે. અને વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે સુધારો કરી અને લક્ષ્યાંકની 110% મર્યાદામાં વહેલા તે પહેલાંના ધોરણે અરજીઓ ઓનલાઈન થાય તે મુજબ નક્કી થયેલ છે. તો મિત્રો, અગાઉ જે ડ્રો સિસ્ટમ હતી તે ડ્રો સિસ્ટમ બંધ કરી દેવામાં આવેલી છે અને વહેલા તે પહેલાંના ધોરણે સહાય આપવાનું નક્કી કરવામાં આવેલ છે. માટે જો તમે જે પણ ઘટક માટે લાભ મેળવવા માગતા હોય તો કાલે 10:30 કલાકે જ્યારે અરજી ફોર્મ ભરવાનું શરૂ થાય તે વહેલા તે પહેલાંના ધોરણે તમારું ફોર્મ ભરી દેજો, જેથી કરી અને તમને તે ઘટક માટેની સહાય મળી શકે. તો આ ખાસ ધ્યાન રાખવાનું રહેશે, જેને ધ્યાને લઈ અને રાજ્યના ખેડૂતોએ આ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી
અને અરજીની નકલ છે તે પોતાની પાસે રાખવાની થાય છે અને જ્યારે પૂર્વ મંજૂરી મળે તો પૂર્વ મંજૂરી મળ્યાથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ આપને સંબંધિત કચેરીએ મોકલવાના રહેશે જેની નોંધ લેવા સૌ ખેડૂત મિત્રોને જણાવવામાં આવે છે। તો આમ તમારે અરજી કરી અને કોઈ પણ જગ્યાએ જમા કરાવવા જવાની જરૂર નથી, પણ જ્યારે તમારું ઘટક મંજૂર થઈ જાય અને તમને પૂર્વ મંજૂરી મળે ત્યારે તમારી અરજી સાથે જરૂરી રેકોર્ડ દસ્તાવેજો છે તે જોડી અને તમારે જે તે કચેરીને મોકલવાના રહેશે। તો મિત્રો આમ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી ખાતાને લગતી જે વિવિધ યોજનાઓ છે તે વર્ષ 2023-24 માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે તારીખ 5/6/2023થી લઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થનાર છે, એટલે કે આવતીકાલથી આ યોજનાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે। તો જે ખેડૂત મિત્રો અલગ અલગ ઘટકો માટે લાભ મેળવવા માગતા હોય તેઓ કાલે 10:30 કલાકે વહેલા તે પહેલાંના ધોરણે ફોર્મ ભરી દે એવી નમ્ર અરજ છે, જેથી કરી અને જે લાભ મેળવવા માગતા હોય તે લાભ તમને મળી શકે। આઈ ખેડૂત પોર્ટલ ઉપર કયા કયા ઘટકો માટે ફોર્મ ભરાશે તે આવતીકાલે જ્યારે ફોર્મ ભરવાનું શરૂ થશે ત્યારે આપણે તેના માટે અલગથી એક વિડીયો બનાવી અને આપ સૌને માહિતગાર કરીશું। મિત્રો આશા રાખું કે આઈ ખેડૂત પોર્ટલ પરની જે ફોર્મ ભરવાનું શરૂ થનાર છે તેના વિશેની વિગતવાર માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે। અને આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો। આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે। આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે, તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ। જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।